श्री अखिल आंजना केळवणी मंडळ संचालित आदर्श शैक्षणिक संकुलमां हेमचंद्राचार्य उत्तर गुजरात युनिवर्सिटी पाटण संलग्न आदर्श साइंस कॉलेज तथा आर्ट्स एंड कॉमर्स कॉलेज मां प्रवेश शुरू थई गयेला छे। संस्कार, शिस्त अने शिक्षण ने अनुसरती विसनगर शहरनी एकमात्र संस्था आदर्शमां प्रवेश मेळवीने तमारी भविष्यनी कारगिरी उज्ज्वल बनावो। अहीं केमिस्ट्री लैब, फिजिक्स लैब जेवी लैबमां अनुभवी शिक्षकों द्वारा विद्यार्थीओने प्रेक्टिकल द्वारा शिक्षण आपवामां आवे छे। दरेक विद्यार्थीने पोताना अनुकूल समयमां वांचवा माटे सुंदर लाइब्रेरीनी व्यवस्था पण करवामां आवी छे। कम्प्यूटर शिक्षण माटे पण सचोट अनुभवी शिक्षकना मार्गदर्शन नीचे कम्प्यूटर शिक्षण आपवामां आवे छे अने ऑडियो विज्युअल मॉडर्न क्लासरूमनी सुंदर व्यवस्थानी साथे साथे मल्टीमीडिया हॉलमां पण शिक्षकना मार्गदर्शन नीचे शिक्षण आपवामां आवे छे। अने हा, खास अमारा आदर्श योग अभ्यास केन्द्रमां पण प्रवेश शुरू थई गयेल छे। विद्यार्थीओने रहेवा माटेनी उत्तम सगवड एटले आदर्श छात्रालय તેમજ આદર્શ ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો આદર્શ શૈક્ષણિક સંકુલ સવાલા દરવાજા વિસનગર। સંપર્ક કરો 0 27 65 22 22 41 82 00 34 83 96। શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગર દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે, એપીએમસીના ચેરમેન શ્રી બ્રિતેશભાઈ પટેલ તથા ડિરેક્ટર શ્રીઓ સેક્રેટરી શ્રી કમલેશભાઈ પટેલ અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી મુકેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા અને આ ચોપડા બજારમાં જે કિંમતે વેચાય છે તેના કરતાં અડધી કિંમતે એટલે કે રાહત દરે વિતરણ કરવામાં આવશે। આજરોજ શહેરમાંથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓને શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલના હસ્તે વિતરણ શરૂ કરાયું હતું। વિસનગર એપીએમસી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ખેડૂતો અને તાલુકાના લોકોને ઉપયોગી થાય તેવી વસ્તુઓ જેવી કે ખેતીમાં ઉપયોગી થાય તેવી તાડપત્રી, ખેતરમાં રાત્રે અંધારામાં પાણી વાળવા જવા માટે ચાર્જિંગ બેટરી અને વિદ્યાર્થીઓને રાહત દરે એટલે કે ફક્ત 320 રૂપિયામાં 1 ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ આજે ઘણા વાલીઓ પોતાના બાળકોને લઈને આવ્યા હતા અને આ ચોપડા વહેલા તે પહેલા ધોરણે આપવાના હોવાથી જે તે લોકો ચોપડા લેવા આવે તેમણે વિદ્યાર્થીઓની ઓરિજિનલ માર્કશીટ તથા ઝેરોક્સ નકલ લાવવી પડશે અને સ્ટોક હશે ત્યાં સુધી જ મળશે। આ અંગે વધુ માહિતી ચેરમેન શ્રીએ આપી હતી। નમસ્કાર પ્રકાશભાઈ, વિસનગરના ખેડૂતોની પોતાની સંસ્થા વિસનગર એપીએમસી દ્વારા અમે આ વખતે રાહત દરે ચોપડા આપવાની વિતરણની વ્યવસ્થા કરી છે। દર વર્ષે જુદી જુદી ચીજવસ્તુઓનું રાહત દરે એપીએમસી દ્વારા ખેડૂતો અને નાગરિકોના હિતમાં આ બધી પ્રવૃત્તિઓ વિસનગર એપીએમસી દ્વારા કરવામાં આવે છે। અંતર્ગત આ વખતે 320 રૂપિયા ડઝનના ભાવે ચોપડાના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। લગભગ બજાર કિંમત કરતાં અડધા ભાવની આ કિંમત છે, એમાં એપીએમસી દ્વારા કન્સેશન આપવામાં આવે છે અને આજરોજ માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે એમના સુભાષિત સાથે આપણે ચોપડા વિતરણનું કામ શરૂઆત કરી છે। હવે ઘઉંની સિઝન શરૂ થઈ ગઈ છે, તમારા ખેતરના ઘઉં સાફ કરવાની ચિંતા કરશો નહીં। કાંસા સેવા સહકારી મંડળી મશીન દ્વારા ફક્ત 70 રૂપિયામાં 100 કિલો ઘઉં સાફ કરી આપશે અને હા, સેવા સહકારી મંડળી દ્વારા જ 25 કિલો ઘઉંના કટ્ટા બનાવી પડતર ભાવથી વેચાણ ચાલુ છે। તો આજે જ મુલાકાત લો શ્રી કાંસા સેવા સહકારી મંડળી કાંસા। સંપર્ક કરો જયંતિભાઈ પટેલ, મોબાઈલ નંબર 99 87 12 364, કનુભાઈ પટેલ 99 1 39 89 7 65। તો અચૂક મુલાકાત લો શ્રી કાંસા સેવા સહકારી મંડળીની। રોટરી ક્લબ ઓફ વિસનગરને તારીખ 11/6/2022 રોજ 74 વર્ષ પૂર્ણ થતા અને 75મા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સહયોગથી રોટરી રીડિંગ લાઇબ્રેરી બનાવવામાં આવી હતી, જેના ઉદઘાટન પ્રસંગે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને સમર્થ ડાયમંડના શ્રીમતી કામિનીબેન પટેલના હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો અને દીપ પ્રાગટ્ય કરી લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી।
આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ દોશી, સેક્રેટરી શ્રી યોગેશભાઈ પટેલ, પ્રચાર સાપ્તાહિકના તંત્રી શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટ સહિતના મહેમાનો તથા રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. રોટરી ભવન ખાતે 75 વર્ષના શુભારંભમાં આસિસ્ટન્ટ ગવર્નર શ્રી ગોપાલભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઈ ગોસા, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ રાવલે કર્યું હતું. સ્વાગત પ્રવચન રોટરી પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત પુસ્તક અને મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે કેક કાપવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહેમાનો તથા રોટરી ક્લબના સભ્યો સાથે મળીને કેક કાપી મો મીઠું કરાવ્યું હતું. રોટરી ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ગામડામાં રહેતા લોકો સુધી પહોંચે તે માટે તાલુકાના મગરોડા ગામમાં રોટરી કોમ્યુનિટી ક્રોપની સ્થાપના કરવામાં આવી હતી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું અને આવનારા વર્ષની અમૃત વર્ષ તરીકે ઉજવણી કરવા લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આજના દિવસે ખાસ ડાયાબિટીસ ક્લબને પણ ખુલ્લી મૂકવામાં આવી હતી. આ અંગે શ્રીમતી કામિનીબેન પટેલે વક્તવ્ય આપ્યું હતું અને પ્રકાશભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રોટરી ક્લબ એ 75મા મંગળ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને સમગ્ર વર્ષ એ અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે, તો હું સૌ રોટરીને શુભકામનાઓ પાઠવું છું. અને રોટરીએ જે 74 વર્ષની અંદર વિસનગરની અંદર જે સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને એને 100 લાખ એ જનજન સુધી પહોંચ્યો છે, તો જે પણ લોકોએ 74 વર્ષની આ જર્નીની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એ તમામ રોટરીયન ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સેવા, સહકાર અને સમર્પણ આ 3 વસ્તુ એવી છે કે જો એ આપણે પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કરીએ તો એ સમાજને ખૂબ મોટી ઉપયોગી સાબિત થઈ રહી છે અને થાય છે. આપણા પૂર્વજોએ વિસનગરને એટલું બધું સરસ આદર્શ બનાવ્યું છે કે આપણે આપણી નેક્સ્ટ જનરેશન સુધી આ વસ્તુ પહોંચાડવા માટે આપણે આ બધા માધ્યમ છીએ અને જે પણ સંસ્થાઓ, જે પણ વ્યક્તિગત રીતે જે કામ થઈ રહ્યું છે એનાથી આપણા વિસનગરને એક નવી ઓળખ મળી રહી છે. ભૂતકાળમાં જ્યારે આજે 75 વર્ષમાં મંગળ પ્રવેશ રોટરીએ કર્યો એવી બધી ઘણી બધી સંસ્થાઓ છે કે જે પોતાના 75 વર્ષ પૂરા કરી અને અત્યારે હાલ કાર્યરત છે. એમાંની જ આપણી નૂતન સર્વ વિદ્યાલય કોલેજ મંડળ 2016માં આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરી, એ જ રીતે આપણી ધરોવર એમએન કોલેજ કે જે 100 વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે, એવી જીડી હાઈસ્કૂલ છે, આદર્શ વિદ્યાલય છે, ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે વિસનગરની અંદર વર્ષોથી લોકોપયોગી કામ કરે છે. અને આજના દિવસે ખાસ કરીને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જેમણે વર્ષ દરમિયાન વિશેષ સેવા આપી હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ રોટરેટ સેક્રેટરી શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ચાલુ રેલવે દ્વારા ઉજ્જૈન ધાર્મિક પ્રવાસમાં પવિત્ર આસો માસમાં શ્રી ચારધામ આશ્રમ ઉજ્જૈન ખાતે શિવકથાનો લાભ લેવા આજે જ બુકિંગ કરાવો. 10મી શિવકથા જેના વક્તા તરીકે પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર શ્રી કૃણાલ જોશી કથાનું રસપાન કરાવશે ફક્ત 4,500 રૂપિયામાં. રેલવે ટિકિટ, રહેવા જમવાની વ્યવસ્થા સાથે, તો આજે જ બુકિંગ કરાવો. શ્રી યુમિયા યાત્રા ગ્રુપ વિસનગર, મોબાઈલ નંબર 99 98 820 291 91 065 29 016. શહેરના મધ્યમાં આવેલી છેલ્લા 85 વર્ષથી બાલ મંદિરથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ ધરાવતી શૈક્ષણિક સંસ્થા એટલે માતૃશ્રી ચકુભાઈ બાલ મંદિર તથા પ્રાથમિક શાળા, તાલીમી તથા અનુભવી શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. મધ્યમ વર્ગને પોસાય તેવી ફી, દર મહિને વાલી મીટિંગ દ્વારા બાળકોના અભ્યાસ બાબતે ચર્ચા વિચારણા, વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોની ઉજવણી દ્વારા બાળકને ઉત્સવપ્રિય અને સંગઠન તથા સહકારના સંસ્કાર આપવામાં આવે છે. વર્ષના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કરાય છે. મલ્ટીમીડિયા તથા કોમ્પ્યુટર શિક્ષણની સાથે સાથે વિજ્ઞાનના સાધનો દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણમાં દરેક વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાલ મંદિરમાં મોન્ટેસરી અને પપેટ દ્વારા નાના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તો આજે જ પ્રવેશ મેળવી લો. માતૃશ્રી ચકુભાઈ બાલ મંદિર પ્રાથમિક શાળા, સરદાર સોસાયટી, ફાયર સ્ટેશનની બાજુમાં, વિસનગર. સંપર્ક કરો 98 98 63 65 29. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294
35034 અલ્પેશ બારોટ 93774 26544 વિસનગર કે ન્યૂઝ.